एरपोर्ट पर अधिकारियों साथे प्रधानमंत्री आ बैठक योजी रहा छे। आ बैठक में मुख्यमंत्री प्रिंसिपल सेक्रेटरी हाजर छे, तो महसूल सचिव पंकज कुमार पण आ बैठक में छे। कुल 5 अधिकारियों साथे आ बैठक करवामां आवी छे। साइंस एंड टेक्नोलॉजी सचिव हाजर छे। रिलीफ कमिश्नर हर्षद पटेल पण हाल आ बैठक में जोड़ाया छे। अधिकारियों साथे प्रधानमंत्री महत्वपूर्ण रिव्यू बैठक कर रहा छे। अधिकारीए वावाझोड़ा ने लईने आखुं प्रेजेंटेशन रजू कर्युं छे। सांजे 4 वागे प्रधानमंत्री दिल्ली रवाना थई शके छे। ते पहला आ मळी रहेली बैठक ने अति महत्वनी मानवामां आवी रही छे। आ बैठक में वावाझोड़ा ने लईने जे पण परिस्थिति सर्जाई हती, वावाझोड़ा बादनी राज्यनी परिस्थिति शुं छे, केटलुं नुकसान राज्यने भोगवानो वारो आव्यो छे, ते तमाम बाबत पर झीणवटपूर्वक चर्चा करवामां आवशे। आखी बाबतने लईने प्रेजेंटेशन रजू करवामां आव्युं छे अधिकारीओ द्वारा, जे प्रधानमंत्री समक्ष आ प्रेजेंटेशन रजू करवामां आव्युं। आ प्रेजेंटेशन दरमियान वावाझोड़ामां शुं परिस्थिति सर्जाई हती ते तमाम बाबतोनी झीणवटथी रजू करवामां आवी छे। वधु वात करवा माटे संवाददाता गीता मेहता अमारी साथे जोड़ाई रह्या छे। जी गीता, आ बैठक जे मळवा जई रही हती ते बैठक शुरू थई चूकी छे, प्रेजेंटेशन रजू करवामां आव्युं छे, आ बैठक ने लईने राज्यने केटली आशा? જી, 3000 કરોડના ખર્ચનો અંદાજ છે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો, અને અધિકારીઓએ આ જ મુદ્દે પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે। સૌથી વધુ જે નુકસાન થયું હતું તે પાવર ક્ષેત્રે થયું છે, ત્યારબાદ અનુક્રમે ખેતી અને બાગાયતી જે પાકો છે તેને નુકસાન થયું છે, ત્યારબાદ રોડ રસ્તાને નુકસાન થયું છે। એટલે અંદાજે 2650 કરોડ જેટલું નુકસાન તો આ 3 મહત્વના સેક્ટરમાં થયું છે। ત્યારબાદ અંદાજે 350 કરોડ જેટલું નુકસાન અન્ય ક્ષેત્રોમાં થયું છે, જેમાં પાણી પુરવઠા થી લઈને અન્ય વિભાગોનો સમાવેશ થાય છે। એટલે 3000 કરોડના નુકસાનનો અંદાજ, તેનો પ્રાથમિક સર્વે હાલ અધિકારીઓ રજૂ કર્યો છે। જે મુખ્ય 5 અધિકારીઓ આ બેઠકમાં સામેલ છે તે સીએસ અનિલ મુકિમ, સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાસનાથન, રેવન્યુ એસીએસ પંકજ કુમાર, સાયન્સ એન્ડ ટેકનોલોજી સેક્રેટરી હરીશ શુક્લ, રિલીફ કમિશનર હર્ષદ પટેલ પીએમ સામે પ્રેઝન્ટેશન રજૂ કરી રહ્યા છે। હાલ રિવ્યુ બેઠક શરૂ થઈ ગઈ છે। એરપોર્ટની વીઆઈપી લોન્જમાં આ બેઠક શરૂ થઈ છે। અધિકારીઓ વાવાઝોડાને લઈને પીએમ સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે, જેમાં 3000 કરોડના નુકસાનનો અંદાજ રજૂ કર્યો છે। સાંજે 4 કલાકે પીએમ નરેન્દ્ર મોદી આ બેઠક પતાવીને દિલ્હી માટે ટેક ઓફ કરશે। જી બિલકુલ, આભાર ગીતા। તો આ બેઠક શરૂ થઈ ચૂકી છે, બેઠકમાં રાજ્યમાં શું પરિસ્થિતિ વાવાઝોડાને લઈને સર્જાય છે તે વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી રહી છે। અધિકારીઓની હાજરીમાં પ્રધાનમંત્રી આ બેઠક યોજી રહ્યા છે। આ બેઠકમાં તમામ બાબતોને ઝીણવટથી રજૂ કરવામાં આવી છે। ત્યારે વધુ વાત કરવા ફરી એકવાર ગીતા અમારી સાથે છે। ગીતા, આ બેઠકને લઈને એવી પણ આશા રાખવામાં આવી રહી હતી કે જે વાવાઝોડાને લઈને આર્થિક નુકસાનીનો સામનો રાજ્ય સરકાર રાજ્યને કરવો પડશે, ત્યારે હવે કોઈ રાહત પેકેજની જાહેરાત પણ કરવામાં આવી શકે છે? જી બિલકુલ, સીએમ વિજયભાઈ રૂપાણી જે પ્રાથમિક સર્વે છે નુકસાનનો, તેની રજૂઆત બાદ પીએમ સમક્ષ કેન્દ્ર તરફથી રાહતની માંગણી કરી શકે છે। 3000 કરોડના નુકસાન સામે હવે કેન્દ્ર તરફથી કેટલી સહાય અપાશે તે પીએમ નરેન્દ્ર મોદી નક્કી કરશે। પીએમ નરેન્દ્ર મોદી જે ઝડપે વાવાઝોડું હજુ પૂરું થયું તેની સાથે જ ગુજરાતની મુલાકાતે છે, એરિયલ નિરીક્ષણ તેઓ કરી ચૂક્યા છે, અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત તેઓ હવાઈ માર્ગે લઈ ચૂક્યા છે, હવાઈ નિરીક્ષણ કરી ચૂક્યા છે। તેઓ જોઈ રહ્યું કે એમણે સ્વાભાવિકપણે જ એક ગુજરાતી માટેનું અને ગુજરાત તેમને માટે સૌથી તેમને હૃદયની સૌથી નજીક છે તે ફરી એક વખત પુરવાર કરી દીધું છે, કારણ કે દરેક તકલીફના સમયે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત તરફ પ્રેરિત દ્રષ્ટિ કરતા હોય છે, ગુજરાતની મુલાકાત તેઓ લેતા હોય છે, આપદાની સ્થિતિમાં ગુજરાતની પડખે રહેતા જોવા મળ્યા છે। તેમણે સ્પષ્ટપણે એ ગુજરાતની જનતાને અહેસાસ કર્યો છે કે વિપદાની ક્ષણે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર ગુજરાતની સાથે છે। સતત તેઓ જ્યારે વાવાઝોડાની જ્યારે આગમન થવાની જ્યારે સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી ત્યારે તેમણે ટેલિફોનથી વિજય રૂપાણી સાથે સંપર્કમાં હતા। ઇવન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વારંવાર વિડીયો કોન્ફરન્સ થકી જોડાતા રહ્યા છે વાવાઝોડાને લઈને તેની બેઠકો દરમિયાન। ત્યારે ચોક્કસપણે એવું માની શકાય કે દિલ્હી પરત ફરતા પહેલા જ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એક રાહત પેકેજની ઘોષણા થઈ શકે છે। 3000 કરોડના નુકસાનનો અંદાજ સીએમ રૂપાણી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, પ્રેઝન્ટેશન અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, અને સીએમ દ્વારા કેન્દ્ર સરકાર તરફથી કેટલું રાહત પેકેજ મળશે તેની માંગણી પણ કરવામાં આવશે।
जी बिल्कुल गीता, आभार। तो जे प्रकारे आ बैठक योजाई रही छे अधिकारीओनी साथे प्रधानमंत्रीनी, तेने જોતા એક તરફ રાહત પેકેજની આશા રાખવામાં આવી રહી છે, બીજી તરફ વાવાઝોડાને લઈને ગુજરાતની જે પરિસ્થિતિ થઈ છે પેદા, તેને લઈને પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી રહી છે।